ये सच्चिदानंद परमात्मा छे, परंतु विश्वनी उत्पत्ति स्थिति अने लय एना कारक छे, अने क्यारेक पोते पोताना भक्तोना त्रण तापनो विनाश करे छे, अने कृष्ण रूपे जेणे अवतार लीधो हतो द्वापर युगमां। પણ ગઈકાલે બધા પત્રકાર મિત્રો સાથે એક ભેટ હતી, આશ્રમે મળવા આવ્યા હતા, તો ચર્ચા કરતા હતા કે હાલના યુગના ધર્મ, કળિયુગના ધર્મ અને આપણી પ્રાચીન પરંપરા, જો યુગ જે રીતે આવ્યા ને એ રીતે માનવીઓની મનોવૃત્તિઓ છે એ થતી ગઈ। સતયુગમાં જે લોકો ની મનોવૃત્તિઓ હતી, જે મનોભાવ હતા સતયુગમાં, પ્રહલાદ જે સતયુગમાં થયા છે, નરસિંહ અવતાર એ સતયુગમાં થયો છે, તો સતયુગમાં લોકોની મનોવૃત્તિ કેવી હતી, સમાજનું જીવન જીવવાની શૈલી કેવી હતી એ પ્રદર્શિત થયું। સત પછી, સતયુગ પછી ત્રેતાયુગ આવ્યો, એટલે થોડોક ફેરફાર થયો, એટલે ભગવાન રામ રૂપે અવતાર લીધો, મર્યાદા પુરુષોત્તમ રૂપે અવતાર લીધો, અને ત્રેતાયુગ હતો એટલે ભગવાન રામજી ઘોષણા કરી શકે કે રામ રાજ્ય એટલે સર્વમતી શાસન, કોઈ એકમતી શાસન, બહુમતી શાસન નહીં, રામ રાજ્ય સર્વમતી શાસન નહીં, ત્રેતાયુગમાં સંભવ હતો। ત્રેતાયુગ પછી દ્વાપર આવ્યો, એટલે દ્વાપર બહુ અઘરો, અને દ્વાપર આવ્યો એટલે કૃષ્ણ અવતાર લેવો પડ્યો, રામજીને લોક માનસ ને વિશુદ્ધ કરવા માટે જે પ્રયાસ નથી કરવા પડ્યા કૃષ્ણને માટે બહુ અઘરું હતું દ્વાપર યુગ એના કરતા, કારણ કે માણસની જે મનોવૃત્તિઓ છે એના યુગને બહુ સંબંધ છે। ધરતીનો પણ મહિમા છે, બધી ધરતી એકસરખી હોતી જ નથી ને, એવું મેં સાંભળ્યું છે સારા સારા વડીલો પાસે, વિદ્વાન વિદ્વજ્જનો પાસે, શ્રવણ કુમાર કાવડ લઈને મા બાપને જાત્રા કરવા નીકળ્યા, અને એમાં એક ઠેકાણે એને કાવડ મૂકી દીધી, એ કે આ આંધળા ડોહા ડોહીનો ભાર ઉપાડીને તૂટી ગયો, હું તો મારે કાંઈ નથી કરવું, એમ કરીને કાવડ પડી મૂકી દીધી, ભગવાન કૃષ્ણને લીટો કરી નાખ્યો, બસ અહીંયા મહાભારતનું યુદ્ધ થાય આવું, કારણ કે ભૂમિનો મહિમા, આ ભૂમિ જ કેમ પસંદ કરી, પૃથ્વી ઉપર પગ મૂકતાની સાથે જેની વિચારધારા આખી બદલાઈ જાય, એ ધરતીમાં એવું કંઈક હશે ને, હોય જ છે ભાઈ, એટલે કાળક્રમે ધરતી છે આ બધું પરિવર્તનશીલ છે। ઘણી વાર આપણે કીધું છે ને, યાદ હશે, બધી ધરતી એક સરખી નથી, ઘણી ધરતીમાં કોયલા નીકળે, ઘણી ધરતીમાં હોનું નીકળે, ઘણી ધરતીમાં તાંબાની ખાણ્યું હોય, લોઢાની ખાણ્યું હોય, પેટ્રોલ ડીઝલની ખાણ્યું હોય, ઘણી ધરતીમાં મીઠા પાણી હોય, ઘણી ધરતીમાં કડવા પાણી હોય, ખારા પાણી હોય, ધરતીના પેટાળમાં જે છે એની અસર તો થાય જ ને, માણસના પેટમાં જે હોય ને એની અસર તરત થાય, ફેર વગરની વાત છે, આ ઘીએ પેટ ભરશું, દૂધે પેટ ભરશું તો એ ખબર પડે ને પેટમાં શું છે, એની તરત ખબર પડે ને, આજે માણસ બે ગ્લાસ દૂધ પી મંદિરેથી આવીને પછી પ્રેમથી બેઠો હોય તો એની અરે વાતું કરજો જુદી હશે, બીજું કઈક બોલો, જય શ્રી કૃષ્ણ, પોથળીઓમાં ઈ પેટમાં નાખીને બેઠો, પેટમાં હું છે ને એની એની તરત અસર થાય, બીજા નહીં ખબર પડે ખાના પેટમાં, તો ધરતી માતા જ કળિયુગ યુગ છે। પણ દ્વાપરમાં જેણે કૃષ્ણ રૂપે અવતાર લીધો, એવા શ્રી કૃષ્ણ એ વયમ નમઃ, એ ભગવાન કૃષ્ણને હું પ્રણામ કરું છું, અને ભાગવતજીના પ્રતિપાદ્ય દેવતાનું સ્મરણ કરી, અને હવે પછી ભાગવતજીના મૂળ ભક્તાને વંદન કરે છે। યમ પ્રવ્રજંત મનુપેતમો પેતકૃત્યમ વૈપાયનો વિરહ કાતર આજુહાવ, પુત્રેતિ
પરિવ્રાજક જેનું જીવન છે યમ પ્રવજન તમ અનુપૈતમ પેજ કૃત્યમ પરિવ્રાજક જીવન સુખદેવજી મહારાજ નું જીવન કેવું છે પરિવ્રાજક એનું કોઈ ઘર નથી એનું કોઈ ગામ નથી એનું કોઈ ઠેકાણું નથી અનુપૈતમ પેજ કૃત્યમ બીજી વાત પરિવ્રાજક જીવન તો છે પણ પાછું કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી અનુપૈતમ અપેજ કૃત્યમ કોઈ વસ્તુ જોતી નથી કાંઈ જોતું નથી કઈ કરવાની પણ ઈચ્છા નથી અને જે થઈ જાય અનુપેતમ અપેત કૃત્યમ એનો અર્થ એવો થાય છે કે હાઈ ક્લાસ મધરનું તાજું પ્લાસ્ટર કરેલું હોય અને ટાઇલ્સ બહારી હોય થોડોક ઢાળ હોય અને પાણીનો લોટો ઢોળી નાખીએ પછી પાણી કઈ નક્કી ન કરે મારા આમ જવું એ મને લેવા એની જાતે ધારોડીઓ થઈ જાય ગોઠવાય અને પોતે ઢાળમાંથી જે જગ્યાએ ભેગું થવાનું હોય એની જાતે એ મને લેવા એમ વહેતા જળની જેવું જેનું જીવન છે જેનું જેની કોઈ વ્યવસ્થા નથી સહજ અનુપેતમ અપેત કૃત્યમ આપણને તો વાંધો જ આ છે આમ કરવું છે ને તેમ કરવું છે ઈદ પીડા થઈ છે ને મને તમને બધાને જેને પ્રવૃત્તિમાં પણ રુચિ નથી અને નિવૃત્ત થવાની વૃત્તિ નથી નિવૃત્ત થવું એ પણ એક કામ છે એ પણ આ ભાઈડાને હવે નિવૃત્ત થઈ જવું છે એ નિવૃત્ત થઈ જવું છે એ એક કામ છે અને નિવૃત્ત થવા માટે બંધનો તોડતો જાય છે બીજા કેટલા બંધા થાય હવે નિવૃત્તિ લઈ લેવી છે મને તો એવું લાગે ભાઈ કે નિવૃત્તિ લેવાતી નથી મને ખબર છે ઘણા લોકોએ નોકરી છોડીને વહેલી નિવૃત્તિ લઈ લીધી પછી પાર્ટ ટાઈમ જોબ ક્યાંક શોધે ટાઈમ નથી જતો પછી એમ થાય કે વહેલી નિવૃત્તિ લઈ લીધી કારણ કે કામ કરવા ટેવાઈ ગયો છે માણસ એટલે નિવૃત્તિ લઈ શકાતી નથી મને એવું લાગે કે નિવૃત્તિ અંદરથી ઉગે છે માથેથી ઉતારો હવે કાયાના બેટી
જ્યારે શુકદેવજી મહારાજ નો જન્મ થયો, એ જન્મતાની સાથે જ હાલવા માંડ્યા. દીકરાનો જન્મ થાય ને પછી દીકરો હાલવા માંડે, બાપને એમ તો થાય ને, એટલે પુત્રે તન્મય થયા તરવે તરવો ભીને દો. જન્મતાની સાથે જયારે હાલવા માંડ્યા એટલે વ્યાસજી એની પાછળ દોડ્યા. હા, વિરહ કાતર આજ હાવ દ્વૈ પાયનો, કૃષ્ણ દ્વૈ પાયન ભગવાન વ્યાસજી એની પાછળ દોડ્યા. શિવદેવજી ભગવાન શંકરજી નો અવતાર, શિવજી નો અવતાર છે મેરે ભાઈ બહેન. એવી કથા પુરાણમાં આવે છે કે એક દી કૈલાસમાં નારદજી આવ્યા. બોલો જય શ્રી કૃષ્ણ. આજે પાંચમું નોરતું પંચમી પંચરૂપી પંચમી ગુણપદમાં એમ છે ને, પાંચ પંચદેવ રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને આજથી આપ ચાર પુરુષાર્થોથી પરે જવાના દિવસ કહેવાય હે. અને આજથી આવો સુંદર પ્રારંભ છે, ગોવાનંદની વાત છે, એટલે સ્વાભાવિક છે કે તમને હું તો હાલે. બોલો જય શ્રી કૃષ્ણ. આ આવે છે, હું એટલે નથી ભૂલતા ને, જરા ભાવથી બોલો જય શ્રી કૃષ્ણ. મને હમણાં તો નક્કી થાય ને, એક વાર જોરથી બોલો જય શ્રી કૃષ્ણ. નારદજી કૈલાસમાં આવ્યા. આપણા ઇતિહાસના પુરાણોના ઘણા પાત્રો એવા છે કે પાત્રનો પ્રવેશ થાય એટલે આપણને એમ થાય કે હવે કંઈક કોઈ ઘટના બનશે, કારણ કે એનું આગમન વ્યર્થમાં જાય. નારાયણ નારાયણ. મા પાર્વતીજીએ સ્વાગત કર્યું. નારદજી પૂછ્યું, દાદા ક્યાં છે? બધી ખબર હતી હો નારદને, બધી ખબર હતી. દાદા ક્યાં છે? તપ કરવા ગયા છે. મા આ તો તમે બધું સહન કરો, બાકી આ બીજી કોઈ મહિલા હોય તો આવું બધું સહન ન કરીએ. કેમ? નારદજી શરૂઆત કરી, લગભગ બધી શરૂઆતો આમ જ થતી હોય. બોલો જય શ્રી કૃષ્ણ. અને એમ કહેવામાં આવ્યું કે હે માં જગદંબા, અહીંયા ઉપર બનાવ્યું તમને કદાચ એક વાતની ખબર નહીં હોય. બોલે શેની? આપને એક વાતની ખબર નહીં હોય. પાર્વતીજીએ કહ્યું, શેની? ભગવાન ભોળાનાથ તમને કઈ ગણતા નથી. ના, એવું કઈ નથી નારદ. મને પૂછ્યા વગર એમણે કોઈ દિવસ કોઈ કામ કર્યું જ નથી. કઈ પણ કરવું હોય તો એ મારી સલાહ લે, મને પૂછે તો કે માય તમને વેમ છે, તમારાથી એટલું બધું છુપાવે છે, તમારાથી એટલું બધું ખાનગી રાખે છે. નારદ, એવું કઈ નથી. બોલે માય એક વાત કરું, એમના ગળામાં ભગવાન શિવજી મુંડ માળ પહેરે છે. આઠ મણકા છે, ગલે મુંડ માળ રાજે, ઓ
नाथ बाजे सब विश्व के आधार। बहती है गंगा बोले तेरी जटा में, श्रुति तुम्हारी जटा में बहती है गंगा। गले गुंड मान मैं आपने पहला कहूं सतयुग अने सतयुग मान लोगों ने जीवों ने जे वृत्तियों પછી ત્રેતા ત્રેતામાં જે સમાજની વૃત્તિઓ દ્વાપર દ્વાપરની જે સ્થિતિ એટલે એ પ્રમાણે મહાપુરુષોએ ધર્મ આપણા જેટલા મનુ થયા એટલા સપ્તઋષિઓ થયા દરેક મનવંતરમાં અલગ સપ્તઋષિ છે પ્રત્યેક મનવંતરના અને પ્રત્યેક મનવંતરના દેવતાઓ પણ અલગ છે અવતારો પણ અલગ છે એટલે જ્યાં જ્યાં જ્યારે જ્યારે યોયોમ યાયા જનો શ્રદ્ધા વચ્છો પાસ્તે તસ્ય તસ્યામ ચલાસ્તે જ્યાં જ્યાં જ્યારે જ્યારે મને જેણે જેવી રીતે ભજ્યો અને જ્યારે મારે જેવી જરૂર પડી ત્યારે એવા રૂપે પરમાત્માનું પ્રાગટ્ય થયું છે તો આ બધી કથાઓ છે એ બહુ મનન કરવાની છે ટૂંકમાં પાર્વતીજીના મનમાં એક વહેમ નાખી દીધો કે ભગવાન ભોળાનાથ તમારાથી કંઈ છુપાવે છે અને હવે આવે એટલે પૂછી લેજો અને વેમ છે ને વેમ પડ્યો એનું પછી મન નો વિહામે એને ઊંઘમાં અટપટા રોગ ભાસે આ જગતમાં વેમ છે ને એ ભયંકર ભૂત છે વેમીલા જીવને તો બહુ દુર્ગતિ હોય ને વેમીલા મને તમને ન ગમે હમણાં અમારા એક ભાઈ હતા હારે એક દુકાને ગયા હતા પૈસા છૂટા પાછા લેવાના હતા તો ઓલા કંઈક 150 રૂપિયા લેવાના હશે 100 ની નોટ ને 50 ની નોટ ને એમ આપ્યો 10 ની નોટ ને તે આમ 100 ની નોટ ઊંચી કરીને આમ જોવે વેમીલો બહુ ખોટી હશે તો પછી પછી 50 ની નોટ આમ ઊંચી કરીને જોવે એ તો બરોબર છે પછી 10 ની નોટે આમ ઊંચી કરીને જોવા મળ્યો ત્યારે ઓલા દુકાનવાળાએ કીધું હમણાં ઘરે સાપીને લાવ્યો છો લા પછી દઈ દે આલા તાર નથી બેસવો માલ ઓલાને એટલું ખરાબ લાગી ગયો પણ આવા જે વહેમી હોય ને એ કે 10 ની નોટ આમ ઊંચી કરી જો પછી ઓલો દુકાન વાળો કેવો એ કેમ ભાઈ હું જો હમણાં ઘરે સાપીને લાવ્યો છું વહેમ વહેમ પડ્યો ને પછી મન નો વિહામ નારદજી કે લ્યો માં હું જાઉં નારાયણ નારાયણ ગયા ભગવાન શિવજી આવ્યા સતીના મનમાં વહેમ પડ્યો છે કે મારાથી કંઈક છુપાવે છે અને વેમ પડ્યો છે અને વેમ પડ્યો છે ભીતર પણ આકૃતિ ગુણાનામ કથાઈથી હૃદયમાં દર્દ જે હોય તે આવી બહાર ભૂલે છે અને રહે મુખ મૌન તો આંખોની અશ્રુ ધાર પડે છે એ ચહેરો એમ કહી દે છે કંઈક ઉપાધિ છે કંઈક તકલીફ છે ભગવાન શિવજીએ પૂછ્યું દેવી પ્રસન્ન છો ને એટલે હા મહારાજ પ્રસન્ન રહેવું જોઈએ શ્રંગી ભંગી ની સામે જોઈ ભગવાન ભોળાનાથે પૂછ્યું કોઈ મહેમાન આવ્યા હતા હા બાપુ કોણ નારદજી
शिव जी के यहाँ बराबर तो हाथ चो शिव जी विचार करेगा आम अचानक आ थयू शू थोड़ा नाते पूछू नारद जी आपके जे कहीं कहीं गया हो कि आप मने पूछी शको महाराज मारे एटलू पूछवानू छे कि आपना गळा में आप जे मुंड माला धारण करो छो एना मणका 108 छे ए शू छे देवी तमे मने बहु वाला छो भगवान शिवजी कहे छे देवी तमे मने बहु वाला छो અને વાલી વસ્તુની યાદ છે કે મારી યાદ એટલે હા તમારા 108 અવતાર થયા અને એક એક અવતારની નિશાની રૂપા એક એક મણકો ભેળવતો જાઉં 108 શક્તિ પીઠો છે ને 52 અને ઈ આ માળા તૈયાર થઈ છે આ તમારા જન્મ તમારા મરણ ભગવાન શિવજી અજન્મ છે અવિનાશી છે અજન્મ નો લોક કિમવયવ બંતો જગતા અજન્મ છે અવિનાશી છે ભગવાન શિવજી તો એક જ છે નિત્ય છે મહાદેવ છે અને ત્યારે દેવી સમજી ગયા એને કહ્યું કે આમાં કઈ થઈ ન શકે થઈ શકે ને મારા જન્મ મરણ મટી જાય મહારાજ વારે વારે મારે મરવાનું પાછો અવતાર લેવાનો પાછા તમને શોધવાના તમને મેળવવા તપ કરવાનું અને તપ કરીને આપને પ્રાપ્ત કરવાના પછી પાછું મરવાનું પછી પાછું જન્મવાનું મને આ ક્રમ ચાલુ તો હું અજન્મ ન થઈ શકું ભગવાન શિવજી કહે છે કે એને માટે તો પોતે પ્રયાસ કરવો પડે જો મેરે ભાઈ બહેન આ જગતની અંદર કદી કોઈ કોઈને સુખી કરી શકતું નથી અને કદી કોઈને કાહુ ને કહું સુખ દુઃખ કરદાતા નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા દરેક પોતાના કર્મના ભોગતા છે સુખી માણસ પોતે થઈ શકે શિયાળાની ઘરે ઘરે ટાઢ લાગતી હોય ને તો એ તાપણાનું સુખ છે ને ઘડી બેગડી કે ભાઈ ઘડી બેગડી ટાઢ ઉડાડી દીએ પણ કઈ તમને કાયમ માટે સુખી ન કરી શકતો કર્મ નો સંગાથી રાણા મને કોઈ ભગવાન શિવજી કહે છે કે જ્યાં સુધી કર્મ વિશુદ્ધ નહીં થાય ત્યાં સુધી એના ફળ ભોગવવા જ પડશે અને વિશુદ્ધ કર્મ એ નિવૃત્તિ તરફ લઈ જશે પરમ મુક્તિ તરફ લઈ જશે બરાબર છે પણ હવે વિશુદ્ધ કર્મ બોલે હા એને માટે એક જ ઉપાય છે શું કર્મને વિશુદ્ધ કરવા માટે જ્ઞાનને વિશુદ્ધ કરવું પડશે જેનું જ્ઞાન વિશુદ્ધ છે એની ભાવના વિશુદ્ધ થઈ જશે અને જેની ભાવના વિશુદ્ધ થઈ ગઈ એના પ્રત્યેક કર્મ શુભ ફળ દાતા જ હશે ધ્યાન આપજો મેરે ભાઈ બહેન સમજ્યા પછી જાણ્યા પછી માણસ કોઈ પાપ કરી જ ન શકે બોલો જય શ્રી કૃષ્ણ
જાણ્યા પછી કોઈ પાપ કરી દેશે? જગતમાં જેટલા પાપ થાય છે ને, એ પ્રત્યેક પાપ અજાણતામાં જ થાય છે. જાણીને કરેલું કર્મ એ કદી જાણવું, એ વાતને સમજજો. ફક્ત ઇન્ફોર્મેશન એટલે જાણી લીધું, એમ જાણવાનો અર્થ છે સમજવું, એના રૂપને સમજવું. રાજા હતો ને, રાજા હાથીને દારૂ પાયો. બોલો જય શ્રી કૃષ્ણ. લ્યો, અને પછી એ દીકરો ફરવા હાથી પર બેસી ગયો. હાથી અને મદીરા પાન કરાવ્યું, હાથી થયો ગાંડો. હાથીએ પહેલું કામ એ કર્યું કે માવતને પછાડ્યું, માવત ને મારી નાખ્યો હાથીએ. રાજાને થયું, મારું આવી બન્યું, આ ધંધો કર્યો મેં અને હાથી મને જ મારી નાખશે. આ હાથી, આ ધંધો મેં કર્યો છે અને હવે મને જ મારી નાખશે હાથી. હવે શું કરવું? એમાં એક ઝાડું આવ્યું, તો વડલાનું ઝાડ હતું, ઈ વડલાયું લટક, વડવાયું લટકતી હતી, એ ઠેકડો મારીને હાથી ઉપરથી કૂદી ત્યાં ચોટી ગયો રાજા. અને વડવાયું કૂવામાં જાતી હતી. આને એમ થયું કે હાથી હમણાં આમ જઈ અને વડલાને પાડવા પ્રયત્ન કરે, પણ ત્યાં હું કૂવા ઉતરી જાઉં, હાથી મને ભાળે નહીં, બચી જાઉં. એ માટે ઉતરવા અને હેઠે ઉતરે તો કૂવામાં નજર કરી તો કૂવો આખો ઝેરી સર્પોથી ભરેલો, એવા ઝેરી જીવ હતા, મોટા મોટા સાપ ને અજગર. આ લે લે, એ મંડ્યો પાછો ઉપર ચડવા. બહાર નીકળું તો હાથી મારી નાખશે, એમ કરું આ વડવાએ થી ઉપર વડલા ઉપર ચડી જાઉં અને ઉપર ક્યાંક થડિયા માંડો ઓલો હંતાઈ જાઉં. એમ જે ઉપર ચડવા જાય છે, ઉપર ચડવા માંડ્યો ત્યાં ઉપર બે ત્રણ સાપ બેઠેલા છે. આવી દશા, પણ એમાં એના હોઠ ઉપર કઈક પડ્યું, ટીપા પડ્યા બેઠે, એને આમ કરીને જોયું ને, આમ જીભ હટાડી આમ કરીને ગળ્યું લાગ્યું. મધ એક હતું મોટો મધપૂડો, અને મધપૂડો આના હલવાથી એ હેલ્યો નહીં, એમાંથી મધ મીંડું પડવા, મધ મીંડું પડવા અને મોઢા ઉપર પડ્યું, મીંડો સાંટવા. ને ઓલો હેઠે કૂવામાં શું છે એ ભૂલી ગયો, ઉપર જાવ મરી જશે ભૂલી ગયો, ઓલો હાથી સહી મને મારી નાખશે બધું ભૂલી ગયો, અને મધ ચાટવામાં તલ્લીન થઈ ગયો. અને બે ઉંદરડા આવી અને ઓલી વડવાઈને કાપતા હતા, એક ધોળો ઉંદર એક કાળો ઉંદર, એને કાપી નાખી અને પછી ભોફ સુધી ગયો કૂવામાં. અને રામ બોલો ભાઈ, બોલો ને ભાઈ. એક વસ્તુ એવી છે કે સજન મરી જાય કે દુર્જન મરી જાય, પણ મારે રામ બોલો ભાઈ રામ તો બોલે કે નહીં? બોલો ભાવથી જય સિયારામ. ગયો, લ્યો, વેદાંતનો આ સુંદર દ્રષ્ટાંત છે. એ માણસ એ રાજા કોણ છે? જીવ રાજા છે, આત્મ રાજા છે, જીવ રાજા છે. અને હાથી છે ને એનું મન છે. આ જીવ એવું મૂર્ખ્યો છે કે મનને મદિરા પીવડાવે, મનને દારૂ પાયો. આ આ ઓલા ઓલા રાજાની કથા નથી, આ કથા મારી તમારી. મારા બાપ, મનને અહંકાર રૂપી મદિરા પીવડાવવામાં આવે, મહનને હુંકાર રૂપી, અને મન હાથી જેવું છે અને પછી મન જ એને મારી નાખવાનું હોય, પછી ભાગે પછી ના ત્યાં હખ નો હોય. ઘણા લોકો એક ઠેકાણે 10 મિનિટમાં બેસી શકે, બેઠો હોય તો પોતે નામ જોઈએ, પણ તને હું એને પાત થયો ઘડીક બેસીને બેસી ન શકે. આમ જેવું આમ જેવું આમ જેવું, કારણ કે એને પોતાના મનરૂપી હાથીને મદિરા પાન કરાવ્યું છે. મનને નિયંત્રિત કરે એવો એનો માવક છે. કોણ છે? બુદ્ધિ. પણ એને તો મારી નાખી. એટલે આપણે આવા લોકો માટે શબ્દોનો પ્રયોગ કરી, બુદ્ધિ વગેરેનો નહીં. આપણે બુદ્ધિ મરી ગઈ, મારી નાખી છે. સંસાર રૂપી કુવો છે અને એમાં નીચે નજર કરે જેરી સાપ, ઉપર નજર કરે. પણ આ જે ઓલું મધ ટપકે છે ને, જે મમતાનું, મોહનું, માયાનું,
અને એમાં ઓડું બધું ભૂલી ગયો. બે ઉંદરડા જે કાપે છે ધોળો અને કાળો, એ કોણ છે? દિવસ અને રાત છે. રાત રૂપી કાળો ઉંદરડો, દિવસ રૂપી ધોળો ઉંદરડો, એ રોજ કાપે છે. અને એ જયારે કપાઈ ગયો ત્યારે ભડાક દઈ ગયો હેઠો. આટલામાં જો સાવધાનીથી હરીને ભજી લે, સત્યને સ્વીકારી લે, શાસ્ત્રોનો, સંતોનો, સદગુરુનો અને સદધર્મનો આશ્રય કરી લે, તો જ બચવાનું બારું છે. બાકી બીજો કોઈ ઉપાય નથી. ભગવાન શિવજીએ કહ્યું, દેવી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ જાય, જો યથાર્થ સમજમાં આવી જાય. ભગવાન કૃષ્ણ કહે, અહમ તો સ્વરૂપ આપેભ્યો મોક્ષિષ્યામી માં સૂચ, તારા તમામ પાપને હું એક ઘડીકમાં પાડીને ભસ્મ કરી નાખું અને તને મુક્તિ. રામચરિત માનસ માં ભગવાન શું કરશે, કેવી રીતે કરીને બધા પાપને? એને કૃષ્ણ એમ કે, અહમ તો આ સ્વરૂપ પાપે ગયો મોક્ષિષ્યામિ, હું આમ આમ ચપટી વગાડું એટલે તારા પાપ બળીને ભસ્મ થઈ જાય. આવું તે શું હશે? આ વાત એટલી જ છે બાપ, યથાર્થ જેને સમજવા આવ્યા, જેને હરિનું રૂપ સમજાયું, એ કદી પાપ કરે જ નહીં, કરી જ ન શકે. દીવો કોઈને અંધારો આપી જ ન શકે. મારા બાપ, એ દીવો હોય તેવો અંજવાળો જ હોય. પણ બહુ મોટા મોટી વસ્તુ શું છે? આપણી ધારણાઓ. અને ધારણાઓ માણસને બહુ દુઃખી કરતી હોય છે. આપણી ધારણાઓ હોય, આને પુણ્ય કહેવાય, આને પાપ કહેવાય, નામ કરાય, તેમ કરાય, જરૂરી છે. અને યથાર્થ સમજતા ન હોય, આપણી જાતે મનમાં મનમાં ગોઠવેલું હોય બધું, આ પીડા છે. દેવીએ પૂછ્યું મહાદેવજીને કે આનો ઉપાય શું, આવું જ્ઞાન મેળવવા માટે? એને માટે શરણાગતિ સ્વીકારી, આશ્રય કરી અને સેવા કરવી જોઈએ.